હેલો, બોલવું. ગુણવંતભાઈ બોલો છો? હા હા, મારો પરિચય છે ગોપાલ પટેલ. બરાબર છે. પેલા લેખ બાબતે મારે તમારી સાથે થોડી વાત કરવાની હતી. બોલો બોલો. એટલે તમે લખ્યું છે કે પેલું માથું શરમથી ઝૂકી જાય છે, તો મેં કીધું એટલે તમને કઈ બાબતની આમ શરમ લાગે છે એવું જાણી લઈએ ને થોડું. પાટીદાર હોય ને, હે, જગતનો તાત. હા હા, માગવા નીકળે તેની શરમ. અચ્છા અચ્છા, પછી બીજી શરમ શું છે? બીજી શરમ એ અનામત એમને જરૂરી લાગી. હા હા, એમને એમની ખ્યાલ આવ્યો કે બીજા કેટલાય લોકો એના જેટલા માલદાર નથી. આજે પાટીદાર કોમ, હું પાટીદાર તરીકે જાણું છું, એ આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધમાં સમૃદ્ધ કોમ છે. અચ્છા, એટલે તમે પાટીદાર સમજના જ છો? હા હા હા, બરાબર. તમારી સરનેમ શાહ છે એટલે મેં કીધું. મેં તમને પેલા કહ્યું, કદાચ તમને નહીં કહ્યું હોય, મારે બાપદાદા વેપાર કરતા હતા ને, એટલે રૂનો વેપાર કરતા, કોટન નો. બરાબર. બે ત્રણ ચાર પેઢી થી શાહ અટક પડી. ગામ લોકો ને નવાઈ લાગી કે આ પટેલ થઈને વેપાર કરે છે, એટલે એને શાહ કહ્યું. ત્રણ પેઢી થી આ સરનેમ ચાલે છે. બરાબર બરાબર. હું પટેલ છું, મારું ખેતર છે, ભેંસ દોઈ છે, ભેંસ પર સવારી કરી છે, બળદ હાંકા છે, ગાડું હાંક્યું છે, બળદ ને પાણી પાયા છે. બરાબર. આજે પણ મારું ખેતર છે. બરાબર. એટલે તો શું કહેવાનું થાય છે, આપણે તમે એક જાણીતા લેખક છો, આમ તો તમારી જે વિચારોના વૃંદાવનમાં કોલમ જે આવે છે દર રવિવારે, હું અચૂક વાંચતો હોઉં છું ખાસા ટાઈમથી, 7-8 વર્ષથી. એટલે એવું આમ વ્યક્તિગત કોઈ તકલીફ નથી, પણ તમે પાટીદાર સમાજના માણસ થઈ અને જે લખ્યું છે અને એમાં પાછું તમારું માથું ઝૂકી જાય છે, એટલે મેં કીધું જાણી લઈએ, જો ખરેખર તમારું વ્યાજબી કારણ હોય તો અમે માથા ઝુકાવી લઈએ. ઝુકાવવા જેવું જ છે. બરાબર. મને તો એવું કઈ લાગતું નથી, કેમ કે તમે વ્યક્તિગત રીતે કદાચ સદ્ધર હશો. ચલો, બરાબર છે. જરૂરી નથી કે ગરીબ પરિવારમાં જન્મેલો, ગરીબ જ્ઞાતિમાં જન્મેલો દરેક માણસ ગરીબ હોય, તો પટેલમાં જન્મેલા દરેક પટેલે પૈસા વાળા હોય એવું થોડું જરૂરી. સાહેબ, એવું તો દરેક કોમને લાગે ને, દરેક કોમને પછી આ દલીલ લાગે, પણ કોઈ કોમ નહીં માગે. જો આમાં સાહેબ કેવી વસ્તુ છે ખબર છે, તમે તમારો અંગત મત રજૂ કર્યો, બરાબર. મેં તમને ફોન કર્યો છે એ મારો અંગત મત છે, એની એક ચર્ચા થવાની છે, પુખ્ત ચર્ચા. બરાબર છે. બરાબર. કહેવાનો મતલબ એ છે કે જો તમે પાટીદાર સમાજના હોવ અને પાટીદાર સમાજ ગુજરાત લેવલ ઉપર જો આવું કઈ આંદોલન કરતો હોય, તો આપણી એક નૈતિક ફરજ છે કે એને પ્રોત્સાહન આપવું અથવા ઉત્સાહ વધારવો. પણ જો આપણે આવું ન કરી શકીએ, તો આપણે એવી કોઈ ફરજ નથી કે એમનો ઉત્સાહ તોડવો. અને જો આપણું માથું ખરેખર શરમથી ઝૂકી જતું હોય સાહેબ શ્રી, આમ તો તમે મારાથી ઘણા વડીલ છો, એટલે મારે અમુક ભાષાનો પ્રયોગ ન કરવો જોઈએ, તમારો વિવેક, મારો વિવેક અને તમારું સન્માન જળવાઈ રહે માટે. એટલે કહેવાનો મતલબ એમ છે કે જે જે સમાજના માથા શરમથી ઝૂકી ગયા છે ને, એ લોકોએ એફિડેવિટ કરાવી અને પટેલ સરનેમ લખાવી લીધી છે. સમજાયું તમને આખી વસ્તુ, હું શું કહેવા માંગુ છું? ના, એટલે ઘણી બધી એવી જ્ઞાતિઓ છે જે સમાજમાં પછાત ગણાય છે અથવા નીચેના લેવલની જ્ઞાતિઓ ગણાય છે, તો એ લોકોએ જાહેરમાં પોતાનું આમ જ્ઞાતિ રજૂ કરવી ન પડે એટલા માટે થઈ અને પટેલ સરનેમ લખાવી લે છે એફિડેવિટ કરાવીને ગેજેટમાં. બરાબર. તો હવે તમારું માથું જો ખરેખર આ બાબતથી શરમથી ઝૂકી જતું હોય, તો તમે એફિડેવિટ કરાવી અને કોઈ સારું જ્યાં ઊંચું માથું રહે તેવું કરાવી લો ને સાહેબ. યાર, આ ઉત્સાહ તોડવાનું કામ વ્યાજબી નથી સાહેબ. આ ઉત્સાહ તોડતો નથી, હું લોકોને ગૌરવનું ભાન કરાવું છું. ગૌરવ સાહેબ, ગૌરવ છે ને, ગૌરવ ગૌરવની જગ્યાએ છે, ગૌરવ થી પેટ નથી ભરાતું. આવું પટેલ નહીં બોલે. હે? આવું પટેલ નહીં બોલે. પટેલ એમ કે મારું ગૌરવ પહેલું, પછી બધી વાત. સાહેબ, ગૌરવ થી પેટ નથી ભરાતું, ગૌરવ થી જિંદગી નથી જીવાતી, ગૌરવ થી આપણું છે ને જીવન નથી ચાલતું. ખાલી જમવા માટે રોટલી જોઈએ, મહેનત કરવા માટે નોકરી જોઈએ, રોટલા જોઈએ, એ બધું જોઈએ ને, ખાલી પટેલોને મળે છે. સાહેબ, બધી વાત તમારી બરાબર છે, પણ ક્યાંક મારે પણ એવું વાંચવામાં આવ્યું છે, કેમ કે હું રાજ્યશાસ્ત્ર વિષય ભણેલો છું. બરાબર છે. એટલે વાંચવામાં એવું આવેલું છે કે લોકશાહીમાં જે સમાજનું જેટલું પ્રભુત્વ હોય, બરાબર છે, જેની જેટલી સંખ્યા એટલું એનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ, એવું ક્યાંક વાંચવામાં આવ્યું છે. પટેલ સમાજની વસ્તી ગુજરાતમાં જેટલા ટકા હોય એટલું એમનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ કે ન હોવું જોઈએ દરેક ક્ષેત્રમાં? એવું નથી કે ધારાસભ્યો 15 બની ગયા એટલે પટેલોનું પ્રતિનિધિત્વ પતી ગયું. સરકારી નોકરીઓમાં શું, ભણવામાં શું? સાહેબ, ડાયમંડ ના બિઝનેસ માં પટેલ નંબર 1 છે. સાહેબ, ડાયમંડ નો બિઝનેસ પટેલોએ કર્યો છે, નંબર 1 છે, તો એમાં કોનો હાથ છે? પટેલોની મહેનત છે, પટેલોની ક્ષમતા છે. સરકારે એક રૂપિયો સબસિડી નથી આપી કે લોન નથી આપ્યું કે પ્રોત્સાહન નથી આપ્યું. તો એ મહેનત જે છે તેનું સન્માન કરવાનું કે મહેનતની મશ્કરી કરવાનું? સાહેબ, મહેનતની મશ્કરી નથી કરતા, મહેનત કરીએ છીએ એટલે લોકો આપણી મશ્કરી કરે છે કે પાટીદારો તો પહેરામાં પૈસા કમાઈ લે છે, એને શું નોકરીની જરૂર છે? ભાઈ, ક્ષમતાની છે ને કદર થવી જોઈએ, કહેવાનો મતલબ એ છે. પાટીદારોમાં ક્ષમતા છે,
તેમની ક્ષમતાની કદર થવી જોઈએ, એમની આવડતની કદર થવી જોઈએ. નહીં કે એ લોકો ગમે ત્યાં રોટલી કમાઈ લેશે અને જેનામાં ક્ષમતા નથી અને તમે ઊંચા સ્થાને બેસાડી દો એટલે વ્યાજબી વસ્તુ છે. એટલે આ તો જૂતીઓ માથા પર પહેરવાની વાત થઈ. બરાબર, જેનામાં ક્ષમતા નથી એ માણસ જૂતી બરાબર છે, અને જૂતીઓ માથામાં પાઘડી તરીકે મૂકવી યોગ્ય વાત નથી. એટલે જેનામાં ક્ષમતા છે, પછી તે કોઈ ભી સમાજનો હોય, કોઈ ભી જ્ઞાતિનો હોય, પછાત હોય, દલિત હોય, આદિવાસી હોય, એનામાં ક્ષમતા છે, એનામાં આવડત છે, તો એ ભલે ને ઉપર સુધી જતો, ભલે મુખ્યમંત્રી બનતો, શું સવાલ છે? બનેલા છે ને પણ તમારા આ પણ બનેલા છે. એટલે તમે એવું કહો છો કે પાટીદારો આ વસ્તુ માંગવી ના જોઈએ, ખરેખર તમે યોગ્ય વસ્તુ સમજ્યા જ નથી કે પાટીદારોનું આંદોલન ગરીબ ગણાવવા માટેનું, ગૌરવ ભણાવવા માટેનું નથી. પણ 80% નોકરીઓ નથી મળતી એમ માનીને કે આને નોકરીની જરૂર નથી, એ જ 80% એટલા જ માર્કે, એટલી જ ક્ષમતાએ નોકરી લેવા માટે, પ્રતિનિધિત્વ વધારવા માટે નું આંદોલન છે. સમજાવ્યું સાહેબ તમને? મને સમજાતું. તમને નહીં સમજાય કેમ કે તમારા ચશ્માની ઉપર છે ને ગૌરવનો ડાઘો લાગી ગયેલો છે, એટલે ખાલી ગૌરવથી પેટ નથી ભરાતું. તમારા ચશ્મા ઉપર શું લાગ્યું તે કહો મને. મારા ચશ્મા ઉપર કશું લાગ્યું નથી. મારા ચશ્મા ઉપર અન્યાય વિરુદ્ધ ન્યાય ભિખારીપણાનો ડાઘો નહીં લાગવો જોઈએ, ગૌરવનો ડાઘો લાગે. સાહેબ એટલે તમે એવું કહેવા માંગો છો ભિખારીપણાનો ડાઘો, એનો મતલબ એમ કે સરકારશ્રીની કુંવરબાઈનું મામેરું યોજના જે ચાલે છે એની અંદર કોઈ ગરીબ સમાજની, પછાત સમાજની છોકરીના લગ્ન થાય એટલે સરકાર 2500 રૂપિયા સહાય આપે છે, એના માટે થઈને પટેલો ગરીબ ગણાય 2500 ની લાલચ છે, એટલે ગરીબ ગણાવું છે પટેલો? એવું નથી કેતો હું. એનો મતલબ એમ જ થયો ને, ગરીબ ગણાય અને ગરીબ ના સરકાર જે જે લાભ આપે છે એ લાભ પટેલો ને ખાવા છે, સીધી વાત. એવું કરવું છે? એવું કરવું જ નથી ભાઈ. તો પટેલો ને 2500 ની સબસીડી માટે થઈને આવું કરે છે? મને ખબર નથી. તમે એમ કહો છો પટેલો ગરીબ ગણાવવાની, આ ગરીબ ગણાવવાની વાત નથી. આ અમીરો ને ગરીબ ગણી બરાબર છે અને પછી એને જે ખોટા લાભો આપે છે એની વિરુદ્ધ ની વાત છે. તમે એમ માનો છો કે ઓબીસી માં બધા પૈસા વાળા છે, બધા ગરીબ જ છે એમ નથી? તમને ખબર છે ઓબીસી ની અંદર કેટલી જ્ઞાતિઓનો સમાવેશ છે સાહેબ? હું ઓબીસી નો જ વિરોધી છું, મેં લખ્યું છે અંદર. હું SC ET નો બિલકુલ વિરોધી નથી. જો SC લોકો લાયક છે, એમની સાથે અન્યાય વર્ષોથી થયો છે અને આજની તારીખમાં પણ વધતા ઓછા પ્રમાણમાં એમની સાથે જાતિ ભેદ થાય છે, એટલે એ લોકો અનામત ને હકદાર છે. અને આદિવાસી લોકો પ્રત્યે કોઈ સવાલ જ નથી. તે લોકો આજે ટેકનોલોજી જોઈ નથી શક્યા કેમ કે જંગલો મારે છે. બરાબર, જે લોકો સરકારમાં રહી ખોટો લાભ મેળવે છે એ ફક્ત અને ફક્ત ઓબીસી જ છે. તો પટેલોનું આ આંદોલન છે એ ઇનડાયરેક્ટલી ઓબીસી માંથી જે લોકો ખોટો લાભ લે છે રદ કરવાનું પણ ગણી શકાય, ઇનડાયરેક્ટલી. સમજો છો તમે? અનામત માંગવીનો મતલબ એવો નથી પટેલો ને અનામત જોઈતી જ છે, પણ એનું પોઝિટિવ એંગલ એક એ પણ છે, પોઝિટિવ સાઈડ એ છે કે આમ થવાથી જે લોકો ખોટો લાભ મેળવે છે, આપણે જે ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજ છે, આંજણા ચૌધરી સમાજ, એમને તમે કઈ દ્રષ્ટિએ પછાત માનો છો? સામાજિક દરજ્જો છે એનો પછાત, શૈક્ષણિક રીતે પછાત છે, આર્થિક રીતે પછાત છે? બોલો, કઈ રીતે પછાત છે ચૌધરી સમાજ? તો એ લોકો ઓબીસી નો લાભ મેળવે છે, તો તમે કેમ કોલમમાં નથી લખ્યું કે ભાઈ ચૌધરી લોકોને ઓબીસી ની બહાર કાઢો, કેમ કે એ લોકો હવે સદ્ધર થઈ ગયા છે? શું ઓબીસી ના સમાજ ની અંદર ચૌધરી લોકો જે છે એમની સાથે કોઈ જાતિ ભેદભાવ કરે છે કોઈ સમાજ? હા, સૌરાષ્ટ્ર નો કારડિયા રાજપૂત સમાજ છે એ કઈ રીતે પછાત છે ભાઈ? એ પોતાને ક્ષત્રિય ગણાવે છે, દરજ્જો ઓબીસી નો છે એમની પાસે, તો કેમ તમે એમની અગેન્સ્ટમાં નથી બોલતા? ઉત્તર ગુજરાત નો બારોટ સમાજ છે એ પણ સદ્ધર છે, એક પ્રકારનો ક્ષત્રિય સમાજ છે એ લોકો, તો કેમ એમને લોકોને ઓબીસી ના લાભ આપો છો ભાઈ? આ બધા સદ્ધર સમાજ છે, સમાજની અંદર જેમનું વર્ચસ્વ છે, ઊંચા ઊંચા સવર્ણ તરીકેની જેમની છાપ છે, આ સમાજ પોતાને સવર્ણ ગણાવે છે, લાભ ઓબીસી નો લે છે, તો તમે એમના અગેન્સ્ટમાં લખો ને મોટા સાહેબ કે તમે લોકો આ દરજ્જો છોડી અને આગળ આવો અને બીજાને લાભ લેવા દો. બરાબર, ઓબીસી ના ખરેખર હકદાર છે દેવી પૂજક સમાજ. તમે ક્યાંય સાંભળ્યું દેવી પૂજક સમાજે ઓબીસી નો લાભ લીધો? આપણે ગામડામાં એના માટે 3 અક્ષર નો શબ્દ નું પ્રયોજન કરીએ છીએ, એવા સમાજ ને બોલાવીએ છીએ. બરાબર, દેવી પૂજક નથી બોલાવતા આજની તારીખે, તો એ લોકોને ખરેખર ઓબીસી નો લાભ મળવા પાત્ર છે. ગામડામાં આજે એમની હાલત જ્યાંની ત્યાં જ છે, આઝાદી સમય હતી જ, તો એવા લોકો લાભ લે છે ખરા? લાભ લઈ જાય છે બારોટો, ચૌધરીઓ, ઠાકોરો, રબારીઓ, જે લોકો ખરેખર સવર્ણ છે, પોતાને સ્વમાન થી ચાલે છે સમાજમાં, જાતિ ભેદભાવ થતો નથી એમની સાથે, આર્થિક રીતે સદ્ધર છે, તો એમને જ્યાં ઓબીસી નો લાભ મળે તમે એમના અગેન્સ્ટમાં લખો ને કે ભાઈ તમે હવે સદ્ધર થઈ ગયા હોય તો ઓબીસી નો દરજ્જો સામે ચાલીને છોડી દો. બરાબર, તમે શું કામ એવું લખો છો પટેલો અનામત માંગે છે, એમાં તમારું માથું શરમથી ઝૂકી જાય છે સાહેબ? નહી, મારે કઈ લખવું નથી. તમે વરિષ્ઠ લેખક છો, તમારી પાસે એક લેવલ છે અને તમારા લેવલથી તમે કઈ પણ લખો તે આખા ગુજરાતમાં વંચાય છે. મારું એટલું મોટું લેવલ નથી,
તમને જે લાગે તે સાચું એવું જરૂરી નથી, મને જે લાગે તે સાચું એવું જરૂરી નથી. મેં તમને જે વસ્તુ સમજાવી, ચૌધરી સમાજ, કારડિયા રાજપૂત સમાજ, આહિર સમાજ, આ બધા સમાજ શું સદ્ધર નથી? મને ખ્યાલ નથી આ બધું. તો તમે જયારે લખવા બેસો છો એટલા મોટા દિવ્ય ભાસ્કર ની પૂર્તિમાં તમે લખવા બેસો, બહુ મોટું લેવલ છે દિવ્ય ભાસ્કર નેશનલ લેવલ પર, એના છાપામાં તમે લખવા બેસતો તમને આવી બાબત ખ્યાલ ન હોય તો તમે શું લખો છો? હા, એ તો ભૂલ કરી મેં. એવું ના હોય ને સાહેબ, ભૂલ ના થાય. તમે એટલા મોટા છાપાના તમે કોલમિસ્ટ છો તો તમારે બધું આખું પેલું રિવિઝન કરીને પછી લખવું જોઈએ ને. સૌરાષ્ટ્રનો આહિર સમાજ છે કેટલો સદ્ધર છે તમને ખબર છે? ટ્રાન્સપોર્ટેશન ના બિઝનેસ માં નંબર ફર્સ્ટ છે. કચ્છનું કેરો ગામ છે ને, ત્યાં આહિર સમાજ છે, ગઢવી સમાજ છે. આ લોકો દુનિયા ભારતની કોઈ બેંક ની શાખા ત્યાં નહીં હોય એવું નથી, તે ફક્ત ગામ. શા માટે ત્યાં બેંક ની શાખા આવી છે? કેમ કે કરોડો અબજો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થાય છે ત્યાંથી. બરાબર. આટલો સદ્ધર સમાજ જો ઓબીસી માં હોય તો તમે પટેલો ઉપર આંગળી કઈ રીતે ચીંધો છો? પટેલો અનામત ના માગવી જોઈએ. પટેલો અનામત માગે છે એનું ઇનડાયરેક્ટલી રીઝન એવું છે કે જે લોકો બિનજરૂરી રીતે અનામતમાં છે એમને અથવા તો બહાર કાઢવામાં આવે, અથવા અમને અમારી સાથે બિનજરૂરી અન્યાય થાય છે પાટીદારો સાથે, એમને ન્યાય મળે. બરાબર, સીધી વાત છે. બરાબર. જો તમે આટલું ન સમજ્યા હોય અને આટલો મોટો લેખ લખી નાખ્યો હોય તો મારા માટે, તમારા માટે, સમાજ માટે શરમજનક બાબત છે સાહેબ. બરાબર. હવે તમારી વાત પૂરી થાય તો હું તમને કહું. ના ના, કેવું ચોક્કસ તમારી વાત, જે અહીરોની વાત છે કે ચૌધરી સમાજ ની વાત છે કે બારોટોની વાત છે, એ વાત અંગે મારી પાસે કોઈ ડેટા નથી. એટલે હું તે લોકો વિશે લેખ નતો લખતો, હું મારા મારી કોમ વિશે જ લેખ લખું છું. પટેલોની વાત લખી, અત્યારે પટેલો આંદોલન ચલાવે છે, પેલા આંદોલન ચલાવતા હતા, હું તેના વિશે લખત. સાહેબ, એ લોકોને આંદોલન ચલાવવાની જરૂરત જ નથી, કેમ કે એમને દોડવા માટે સાયકલો મળી છે અને પટેલોને ચાલીને જવાનું છે. ડેસ્ટિનેશન બંનેનું એક જ છે, સરકારી નોકરી મેળવવી. એમને સાયકલ આપી છે, સાયકલ મીન્સ રિઝર્વેશન. બરાબર. પટેલોને ચાલતા જવાનું છે, તો એ લોકો આંદોલન કરવાની જરૂરત નથી, સીધી વાત છે. અને અનામત છે એનો સીધો મતલબ એવો થાય છે કે ઓબીસી, ઓબીસી નું ફૂલ ફોર્મ છે અધર બેકવર્ડ કાસ્ટ. બેકવર્ડ મીન્સ સોશિયલી બેકવર્ડ, ઇકોનોમિકલી બેકવર્ડ અને પેલું એજ્યુકેશનલી બેકવર્ડ. બરાબર છે. મેં તમને જે સમાજના નામ કહ્યા એ સોશિયલી બેકવર્ડ લાગે છે? સમાજમાં એમની સાથે ભેદભાવ થાય છે? મારો પરિચય નથી એક ઓમ સાહેબ. તમારો પરિચય ના હોય તો સાહેબ અધૂરી વિગત ના લખાય ને, આપણી ફરજ છે કે પૂરેપૂરો વિષય પર લખવું. તમે કહેશો તે પર હું વિચાર કરીશ, એવું તો લખવાનું બંધ કરી દઈશ. ના ના, હું એવું તમને સાહેબ સજેશન બિલકુલ નથી આપતો. આ એક છે ને, તમારી ભાષામાં પટેલ નું આખાપણ છે, તો પટેલ જે આટલું આખું બોલતો હોય હું પણ એવું જ આખા બોલું છું. હું તમને સાંભળી રહ્યો છું, એ પણ મારી સહિષ્ણુતા છે. ના ના, સીધું સરસ. તમારી તમારી પાસેથી આટલી બધી શિખામણની જરૂર નહોતી અને તમે આપી દીધી. ના, હું શિખામણ નથી આપતો સાહેબ. મેં શરૂઆતમાં જ કહ્યું, શરૂઆતમાં જ કહ્યું સાહેબ. એક મેચ્યોર ડિબેટ છે, આ કોઈ સજેશન નથી, કોઈ સલાહ નથી. મારી તમારી મેચ્યોર ડિબેટ છે. મેચ્યોર તો મારે પક્ષે છે, તમારે પક્ષે મને નથી લાગતી. ના સાહેબ, એટલે મારી ભૂલ થતી હોય તો સોરી એવું નથી. મને કદાચ તમારા જેટલો ઉંમરમાં નાનો છું એટલે મને તમારા જેટલો ભાષા પ્રયોગ અથવા ટોન બરાબર ના ફાવતો હોય તો માફી માંગુ છું, એવું નથી. મારો કોઈ ઇન્ટેન્સ નથી. તમને હર્ટ થાય, તમને તકલીફ થાય એવો મારો કોઈ ઇન્ટેન્સ નથી. પણ મારો ટોન ખરાબ હોય તો મને માફ કરશો, કેમ કે ઉંમરમાં નાનો છું. બરાબર. બરાબર છે. હું તમારા જેટલો લેવલ વાળો માણસ નથી કે મારી પાસે આમ થોડીક બુદ્ધિ હોય. મને જે લેવલનો ઊંચા તેવી વાતો કરી રહ્યા છું. હે, તમારી વાતમાં લેવલનો નાનો માણસ છું એવું કઈ લાગતું નથી મને. તમારી ભાષામાં, તમારી ભાષામાં થોડોક અવિનય છે ને, મને એ અવિનય માંગે છે. પણ તમારી ભાષા વિનયપૂર્વક ની છે એવું કહેવા તૈયાર નથી. હું પણ પટેલ છું. વિનયપૂર્વક ની ના હોય તો હું માફી માંગુ છું, સ્વીકાર કરું છું. ચાલો ત્યારે. બરાબર છે. કદાચ મને મને નહીં ફાવ્યું હોય વિનયપૂર્વક વાત કરતા તો હું માફી માંગુ છું. પણ મારા દ્રષ્ટિકોણથી મેં કોઈ એવી વાત કરવાનો ઇન્ટેન્સ રાખ્યો પણ નથી અને હતો પણ નહીં. બરાબર છે. તમને કદાચ એવું લાગ્યું હોય તો વારંવાર માફી એવું નથી સાહેબ. પણ આપણે એક ઓનેસ્ટ અને એક મેચ્યોર ડિબેટ કરવાની છે કે તમે આવું લખ્યું છે શા માટે, એમ કહેવાનો મતલબ એ છે. એ તો તમારા પહેલો જ ફોન છે, કદાચ છેલ્લો હશે. મારી પર તો પટેલોના પણ ફોન સારા આવ્યા છે સાહેબ. અમારથી બોલાતું નથી, તમે બોલી દીધું, બહુ સારું કર્યું. એવું મને તો લાગતું નથી સાહેબ. આવ્યા છે મારી તો ફોન. આવ્યા હશે, વાંધો નહીં, સારી વસ્તુ છે. એવા પટેલો હોય તો સારી વાત છે. તમારો જે મંતવ્ય રજૂ કરો છે ને ખરેખર છે ને ઉત્સાહ ને તોડનારો,
અને માનસિકતાને ભંગ કરનારો માણસ છે. જે ઉત્સાહની માનસિકતા હોય કે પટેલોને ન્યાય મળશે, આ ભિખારી થવા માટેનું આંદોલન નથી. આ પટેલોને જે સરકાર ભિખારી બનાવવા તરફ જઈ રહી છે, પટેલોએ ખેતી કરી છે, પટેલોએ સ્કૂલો બનાવી છે, પટેલોએ હીરા ઉદ્યોગ કર્યો છે, પટેલો બિલ્ડરો બન્યા છે, તો પટેલોએ પ્રત્યેક બધી જ જગ્યાએ પોતાની મહેનતનો ઉપયોગ કર્યો છે, પોતાની પૂરેપૂરી ક્ષમતાનો ઉપયોગ કર્યો છે અને પોતાના પૈસાનો ઉપયોગ કર્યો. સરકારે તમે વિચારો કઈ જગ્યાએ પટેલો મહેનત સહાય કરી છે? ખેતીવાડીમાં સરકારે સહાય કરી છે, 8 કલાક લાઈટ આપે છે. તો શું 8 કલાકમાં ખેડૂતને આખું ખેતર પી જવાનું છે પાણીથી? ક્યાંય પટેલોને સરકારે સહાય નથી કરી. તેમ છતાં પટેલ સમાજની અંદર પ્રતિભાવો છે અને એ જ પ્રતિભાવોને અન્યાય થાય છે. કેમ? કેમ કે તેઓ પટેલો છે. જયારે બીજી પ્રતિભાઓ નથી, ઓછા માર્ક્સ વાળી પ્રતિભાઓને સરકાર આગળ લાવવાનો સતત ને સતત છેલ્લા 66 વર્ષોથી પ્રયત્ન કરે છે, તેમ છતાં તે લોકો આગળ નથી આવતા. શા માટે? કાં તો રિઝર્વેશન સિસ્ટમ ખોટી છે, કાં તે લોકોને ફાવી ગયું છે મફતનો લાભ લેવાનું. તો આપણે એમને કેવું જોઈએ? તમે સમજો, મફત નો લાભ લેનારો માણસ ઊંચે આવી જાય, વાતમાં બહુ માલ નથી. હા, પણ એ તો વાત છે ને. એટલે પટેલો એવો લાભ લેવા માંગતા નથી ને? અનામત નો આંદોલન કરી અને પટેલો લાભ લેવા નથી માંગતા મફત? અમારા મમા ખાંડ, તમારી વાત સાચી. બરાબર છે, વાક્ય બોલે તો સાચું બોલ્યા. પટેલો અનામત નો લાભ લઈ મફત નું ખાઈને આગળ આવવા નથી માંગતા. પટેલો આગળ જ છે, પણ એમને પાછળ રાખવાનું જે ઇનડાયરેક્ટલી સરકાર નું જે એક વસ્તુ જે આ બનાવટ ઉભી કરી છે રિઝર્વેશન ની, એની અગેન્સ્ટ નું ઇનડાયરેક્ટલી આયોજન છે. ખબર નહીં બરાબર. હું જો હું વ્યક્તિગત રીતે કોઈ પણ આંદોલન સાથે કોઈ મુવમેન્ટ સાથે હું જોડાયેલો નથી, એક્ટિવ નથી, જોડાયેલો નથી અને પર્સનલી ઇન્ટરેસ્ટેડ નથી. પણ સમાજના નામ ઉપર ઉત્સાહ તોડવાની વાત થાય ને, એ વસ્તુ સાહેબ વ્યાજબી નથી. બરાબર છે. એટલે મને લાગ્યું કે મારે તમારી સાથે આ બાબતે થોડીક વાત કરવી જોઈએ, સમાજના એક યુવાન તરીકે, સામાન્ય માણસ તરીકે, કે ભાઈ કેમ બરાબર પટેલોને કોઈ સરકારી સહાયની લાલચ હતી નહીં અને છે પણ નહીં સાહેબ. બસ તારો જેવું વાક્ય બીજું કોઈ નથી. આ વાક્યને ગુંચા કરો સાહેબ. એ વાક્ય અમે સમજીએ છીએ, પણ તમે, તમારું લેવલ મોટું છે એટલે તમે અનામતને સારી રીતે નહીં સમજી શકો. હું એક પોતે યુવાન છું, અનામતનો ભોગ બનેલો માણસ છું. એ 70-80% લાવવા છતાં આપણને સરકારી નોકરી ન મળે અને 40-45-50% વાળો માણસ સરકારી નોકરી લઈ જાય આપણી સામેથી. બરાબર છે. એ વસ્તુ ખોટી. આપણે જાતિ ભેદભાવ નથી, ક્ષમતાનો ભેદભાવ થાય છે ને ત્યાં તકલીફ છે. બરાબર. આવડતની સામે ભેદભાવ કોઈ દિવસ ન હોય. તમે તમારી પોતાની કંપની ચલાવતા હો, તમારી માલિકીની, તમે મહેનતથી ઉભી કરેલી, જેમાં તમારો પરસેવો હોય, એવી કંપનીમાં તમે કોઈ 40% વાળાને 10,000 પગારે રાખશો કે પછી કોઈ 80% વાળાને 10,000 પગારથી કામે રાખશો? સરકારી સંપત્તિ છે એ દેશના નાગરિકોની અને રાજ્યના નાગરિકોની સહિયારી સંપત્તિ છે સાહેબ. તો એમાં ક્ષમતાને રિઝર્વેશન હોવું જોઈએ, નહીં કે કોઈ કાસ્ટને. સરકારી સંપત્તિ ઉપર કોઈ જાતિનો હક નથી, બધાનો સમાન હક છે. જેની અંદર વધારે ક્ષમતા તેનો વધારે હક, સીધી વાત છે. તો પટેલો ક્ષમતાની લડાઈ લડે છે કે અમારી સામે, અમારી પાસે ક્ષમતા છે, તેમ છતાં કેમ અન્યાય થાય છે? કેમ 40% વાળાને ડોક્ટર બનાવી દેવાય છે અને 80% વાળાને કેમ તમે એવોઈડ કરો છો? એના માટેનું આંદોલન છે સાહેબ. ભિખારી બનવું નથી. ભિખારીઓને તો પટેલો એ ઉપર લાયા છે. લાખો કરોડો લોકો હીરામાંથી રોજગારી મેળવે છે. કોના હિસાબે? પટેલોના હિસાબે સાહેબ. તમને બી ખબર છે. ખબર છે. તો પછી સાહેબ મારે વધારે શું કહેવાનું હોય? પટેલોનું જ્યાં ગામ હોય ને ત્યાં કોઈ સુવિધા નહીં હોય એવું નહીં હોય સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં. બરાબર બરાબર. સરકારે જેટલું કામ કર્યું છે ને, એની સરકારે 60% કામ કર્યું છે, તો પટેલો સમાજના વિકાસનું અને સમાજ આગળ વધે એના માટે 40% કામ પટેલોએ કર્યું છે. તમને નથી ખબર? પટેલોએ સ્કૂલો બાંધી છે, કોલેજો બાંધી છે, અવાડા બાંધ્યા છે, પાણીની ટાંકીઓ બાંધી છે, હજારો દીકરીઓના સમૂહ લગ્ન કરાયા છે. બધું નથી કર્યું પટેલોએ. તો પટેલોએ ત્યારે એવો આગ્રહ રાખ્યો છે કે ભાઈ અમે અમુક ચોક્કસ સમાજની દીકરીઓ દત્તક લઈશું, અમુક સમાજની નહીં લઈએ. બરાબર. તો પછી સાહેબ આપણે જાહેરમાં આવું બોલીએ કે પટેલો ગરીબ થવા માટે મને શરમ છે. ગૌરવ છે સાહેબ, પણ ગૌરવથી પેટ નથી ભરાતું. સીધી વાત છે. ગૌરવ હજુ છે અને આવતા પેઢીઓ સુધી રહેશે ગૌરવ. પણ સાહેબ ગૌરવથી પેટ નથી ભરાતું. ક્ષમતાને અન્યાય થાય ને ત્યાં તકલીફ થાય છે. એ તમે નહીં સમજો, કેમ કે તમે તમારું લેવલ બનાવી લીધું છે સાહેબ. મારી પાસે સારી ડિગ્રી છે પણ હું બેકાર માણસ છું. કેમ? કેમ કે મારી ક્ષમતા સાથે અન્યાય થયો. કેમ? કેમ કે હું ચોક્કસ જ્ઞાતિનો છું, અમુક ચોક્કસ જ્ઞાતિનો નથી. શા માટે સાહેબ? તો તમે એવું લખો કે ભાઈ જે લોકો 66 વર્ષોથી અનામતનો લાભ લીધો છે, એ લોકો જો હવે સદ્ધર થઈ ગયા હોય, આગળ આવી ગયા હોય, સામાજિક દરજ્જો બરાબર થઈ ગયો હોય, તો હવે એ લોકો બહાર નીકળી જાય શાંતિથી સામે ચાલે. આપણે એમને એવું સમજાવવાનું છે પ્રેમથી. આપણે કોઈ જાતિ સાથે દુશ્મની નથી. મેં કહ્યું ને કે ઓબીસી માંથી ઓ કાઢી નાખો ને ઈબીસી રાખો.
તમે એવું કહ્યું પણ તમે એવું કોમનલી કેવું છે, તમે પટેલો ઉપર સીધો પ્રહાર કર્યો સાહેબ બરાબર વાત નથી. પટેલો ક્ષમતાની લડાઈ લડે છે અને તમે એને સ્ટેટસ ની લડાઈ ને વચ્ચે મૂકી છે કે પટેલો પૈસા વાળા છે. અને આપણે રિઝર્વેશન કાસ્ટ બેઝ છે, ફાઇનાન્શિયલ બેઝ નથી. એટલે પટેલો પૈસા વાળા હોય તો એ એંગલ ઉપર આપણે નજર નાખવાની જ નથી, કેમ કે કાસ્ટ બેઝ રિઝર્વેશન ની વાત છે. પટેલો નાપવાનું છે કે નહીં, પટેલો પાસે શું સંપત્તિ છે એને આપણે ધ્યાનમાં લેવાનું જ નથી. રિઝર્વેશન સિસ્ટમ કાસ્ટ બેઝ છે ને સાહેબ. તમને મારી વાતનું કઈ પણ ખોટું લાગતું હોય તો હું વારંવાર માફી માંગુ છું. ના એ ખોટું, તમારી વાત છેલ્લી સાચી છે. તમે વડીલ છો સાહેબ, મારે તમારી સાથે પર્સનલી કોઈ તકલીફ નથી. આપણે એક ઓનેસ્ટ ડિબેટ છે આ, સમજો. એટલે તમારું એક મોટું લેવલ છે દિવ્ય ભાસ્કર ની અંદર. તમે એક કોલમિસ્ટ છો, નામચીન કોલમિસ્ટ છો. હું ખાસા ટાઈમ થી તમને વાંચું છું. તો કહેવાનો આગ્રહ એવો છે કે સાચી વસ્તુ લોકોની સમક્ષ આવે ને તો બધાનું કલ્યાણ થાય એમાં. બરાબર, થેન્ક યુ. આની અંદર શું થશે સાહેબ, સમજો, જે લોકો પહેલેથી ઓબીસીમાં સમાવિષ્ટ છે છેલ્લા 66 વર્ષોથી, પેઢી દર પેઢી બાપ દીકરો એમનો દીકરો ઓબીસી નો લાભ લે છે, સરકારી નોકરી મેળવે છે, તેમ છતાં આગળ નથી આવતા. મતલબ અથવા આગળ આવે છે તેમ છતાં એ લોકો એમાં ને એમાં પડ્યા રહે છે. એ લોકોમાં ખોટો મેસેજ જાય ને, પટેલોનું અગેન્સ્ટ નું તમે પટેલ થઈને લખો એટલે એ લોકોમાં હિંમત આવશે કે બરાબર છે. પટેલો ઓબીસીમાં પહેલેથી સમાવિષ્ટ લોકો છે, પટેલ અનામત આંદોલનનો વિરોધ કરે છે. કેમ? કેમ કે એ લોકો એવું સમજે છે કે આપણા બાપાની મિલકત છે, ઓબીસી આપણો હક છે, બર્થ રાઇટ છે. સરકારી સંપત્તિ ઉપર કોઈનો બર્થ રાઇટ હોતો નથી સાહેબ. બરાબર છે, અનામત આપવીનું આપીએ સરકારનો વિષય છે. ઓબીસી વાળાને એવો કહેવાનો કોઈ હક નથી કે ભાઈ અમે અમારી અંદર નહીં આવવા દઈએ. કેમ નહીં આવવા દઈએ? તમારો બર્થ રાઇટ થોડો છે? સરકારી સંપત્તિઓ, સરકારી નોકરી પર તમારો પહેલો હક છે એવું કોને કીધું? ક્ષમતાનો પહેલો હક હોવો જોઈએ સાહેબ, હું કહેવા એવું માંગુ છું. અને આ આંદોલન ક્ષમતાને પહેલો ચાન્સ મળે એના માટેનું છે સાહેબ. અને મોટા ભાગના લોકો એવું જ દર્શાવે છે કે પટેલો ગરીબ બનવા જાય છે અને પછાત બનવાના અભરખા જાગ્યા છે. અને કોઈક માણસે તો બહુ વધારે બુદ્ધિશાળી માણસે તો એવું એક સેન્ટેન્સ વહેતું કર્યું છે કે પહેલા પછાત ગણાવું ખૂબ જ શરમજનક ગણાતું હતું, પણ હવે કોઈને પછાત બનવામાં શરમ લાગતી નથી. કોઈક બુદ્ધિશાળી માણસે આવું સેન્ટેન્સ બનાવી વોટ્સએપમાં ફરતું કર્યું છે, પણ એ બુદ્ધિશાળી માણસને ખબર નહીં હોય કે પછાત ગણાવવા માટેનું આંદોલન નથી. પેલા એનું બુદ્ધિનું લેવલ ઉપર લઈ જાય ને પછી વિચારે કે આંદોલન ખરેખર શેનું છે. બરાબર મોટા સાહેબ, તમને ખોટું લાગતું હોય તો ભરી માંગુ. હું બોલું છું, તમે સતત સાંભળો છો એટલે મને એવું લાગે તમે આમ સહન કરતા હશો મને. ના ના, એ તો તમારું લેવલ ઊંચું છે એટલે બધું બને. તમે તમારો ઓપિનિયન લખો અને લોકો હજારો હોય, તમે એક જ છો એટલે બધું બનતું હોય વારંવાર સાંભળવાનું કહેવાનું, એટલે એ વસ્તુ બી છે. પણ મારી ફરજ છે, વડીલ છો, તમારી માફી માંગવી મારી ફરજ છે. થેન્ક યુ. બરાબર છે સાહેબ, એટલે મારે તમને ખોટું લગાડવાનો, તમને તકલીફ થાય એવું કરવાનો સજ્જે ઈરાદો નથી. પણ મને આ વસ્તુ ગમી નથી સાહેબ. આપણે એવો મેસેજ કરવાનો છે લોકોમાં કે પટેલોને અનામત ના મળે, અને અનામતની અંદર પહેલેથી જે લોકો ખાલી ખોટો લાભ લેવા માટે જ પડ્યા રહ્યા છે, હકીકતમાં એમનો સામાજિક દરજ્જો ઊંચો છે, એ લોકો પ્લીઝ સામેથી બહાર આવી જાય. આ જાતિવાદી માનસિકતા છે એ દેશ ને સમાજ ને નુકસાન જ કરે છે ને સાહેબ. સારું, ત્યારે હવે સાંભળી સાંભળીને કંટાળા લાગો છે એટલે ફોન સાઈડ પર મૂકી દીધો લાગે છે સાહેબે. કઈ વાંધો નહીં, ગુણવંત શાહ સાહેબ, વિચારોના વૃંદાવનમાં કટાર તમે લખો છો, પણ બીજી વાર થોડુંક વ્યવસ્થિત લખો એવી અપેક્ષા સાથે હું ફોન મૂકું છું. કેમ કે તમે હવે તમારો ફોન સાઈડ પર મૂકી દીધો છે, લેન્ડલાઈન મોબાઈલ, લેન્ડલાઈન ફોન. સારું, વાંધો નહીં. નમસ્તે સાહેબ, ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અને રહેમ નજર રાખજો પટેલો ઉપર થોડીક અને તમામ સમાજ ઉપર. લોકોની સામે સત્ય હકીકત આવે